નમસ્કાર, હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે. ડેલીનું કરંટ અફેર, જેમાં આજે 7/3/2019 કરંટ અફેર જોઈશું. ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના હેડ તરીકે કોની નિમણૂક થયેલ છે? તો રમેશ ચંદ્ર, તેઓ બીજા ભારતીય છે કે આ પદ પર બિરાજમાન થયા છે. તેની પહેલાં બિનય રંજન શેર આ પદ પર બિરાજમાન થયા હતા. FAO તેનું હેડક્વાર્ટર રોમ, ઇટલી ખાતે આવેલું છે. આગળ જોઈએ. આપણે કાલથી આ નવો કન્સેપ્ટ ચાલુ કર્યો છે કે વધારાની માહિતી હું આવી રીતે લખીને રાખીશ, તમારે તમારી નોટબુકમાં યુઝફુલ થાય તો લખી લેવું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક થયેલ છે? તો SK બોબડેની નિમણૂક થયેલ છે. તેઓ AK સિકરીનું સ્થાન લેશે. નાલસાનું કાર્ય મધ્યમ વર્ગના લોકોને લીગલ સર્વિસ ફ્રીમાં કરાવવાનું કાર્ય કરે છે. બરાબર. રાષ્ટ્રીય અભિલેખાગાર કે તે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર તે અંતર્ગત આવે છે. તો તેના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થયેલ છે? તો PV રમેશની થઈ છે. બરાબર. આગળ જોઈએ. PV રમેશ હાલ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ગ્રીન એરા એવોર્ડ ફોર સસ્ટેનેબિલિટી માટે કઈ કંપનીને પુરસ્કાર મળેલ છે? તો તે પુરસ્કાર TVS મોટર્સને મળેલ છે. તેનું હેડક્વાર્ટર ચેન્નઈમાં આવેલું છે. ચાર ટોપિક પર આધાર રાખી આ એવોર્ડ મળ્યો હતો. કયા કયા? તો એનર્જી એફિશિયન્સી, ત્યારબાદ ક્રિએટિવિટી, ઇનોવેશન, ત્યારબાદ રિન્યુએબલ એનર્જીમાં શેરનો વધારો કરવો. તો આ એવોર્ડ TVS મોટરને મળ્યો. અને બીજો એવોર્ડ ટાટા મોટર્સને, તેને કઈ કેટેગરીમાં? તો તેમને ક્વોલિટી અને બિઝનેસ એક્સિલન્સ કેટેગરીમાં એવોર્ડ મળેલ છે. બરાબર. IQ એર વિઝ્યુઅલ ઇન્ડેક્સ અનુસાર કયું શહેર સૌથી પ્રદૂષિત શહેર છે? વિશ્વની વાત થઈ રહી છે. તો તેમાં જવાબ આવશે ગુરુગ્રામ. સૌથી 10 પ્રદૂષિત શહેરમાં ભારતના 7 શહેરોનો સમાવેશ થાય છે. બરાબર. આગળ જોઈએ. આ રિપોર્ટ IQ એર વિઝ્યુઅલ અને ગ્રીન પીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અને તમને કહ્યું એ પ્રમાણે સૌથી પ્રદૂષિત શહેર ભારતનું ગુરુગ્રામ છે. અને તેઓના સ્ત્રોતમાં ઇન્ડસ્ટ્રી, કાર અને ટ્રક તે વધારે જણાવવામાં આવ્યા છે. જલમ રૂથા પ્રોજેક્ટ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે? તો તે કર્ણાટક રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ પાણી બચાવવું, તેની અગત્યતા, અલગ અલગ આવા ટોપિક વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત. બરાબર. કર્ણાટકે 2019 વર્ષને જળ વર્ષ તરીકે પણ જાહેર કરેલ છે. આગળ જોઈએ. ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર તેના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થયેલી છે? તો અત્યાર સુધી KN વ્યાસ હતા, તેમનું સ્થાન અજિત કુમાર મોગનાતીએ લીધેલ છે. BARC તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1954માં. કોના દ્વારા? હોમી ભાભાને કયા નામે ઓળખાય છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
આગળ જોઈએ. બોલો એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે? તો તે ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. શા માટે? તો હિન્દી અને ઇંગ્લિશ આ બંને ભાષા કઈ રીતે વાંચવી તે આ એપ્લિકેશન દ્વારા શીખવાડવામાં આવશે. તેમાં સ્પીચ રેકોગ્નાઇઝેશન માટે એક દિયા કરીને એક આર્ટિફિશિયલ લેડીઝ બનાવવામાં આવેલ છે, બરોબર? એનિમેટેડ કેરેક્ટર દિયા બનાવેલ છે, બરોબર? સ્વચ્છ સ્વરેક્ષણ 2019 કયું શહેર પ્રથમ ક્રમાંકે રહેલ છે? તો દર વર્ષ જેમ જ આ વર્ષે પણ ઇન્દોર પ્રથમ ક્રમાંકે રહ્યું છે. સતત 3 વર્ષથી તે પ્રથમ ક્રમાંકે આવે છે. અમદાવાદને સ્વચ્છ મોટું શહેર કેટેગરીમાં એવોર્ડ મળેલ છે, જ્યારે ન્યૂ દિલ્હી મ્યુનિસિપાલિટી કાઉન્સિલને સ્વચ્છ નાના શહેર કેટેગરીમાં એવોર્ડ મળેલ છે. ઓકે, આપનો આભાર.